ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું માવાના ઘૂઘરા. માવાના ઘૂઘરા બનાવવા માટે આપણે આ 2 કપ માવો લીધો છે, જે 250 ગ્રામ છે, અને 1 કપ આપણે આ બુરું ખાંડ આવે એ લીધી છે, એ 150 ગ્રામ જેટલી છે. ઘી લીધું છે આપણે તળવા માટે. 2 કપ આપણે મેંદો લીધો છે. આપણે કિસમિસ લીધી છે થોડીક. આ કાજુ લીધા છે. આ બધું સુધારી લીધું છે આપણે. 3 ચમચી આપણે ટોપરાનું છીણ લીધું છે. થોડાક આપણે પિસ્તા લીધા છે અને થોડીક બદામ લીધી છે. આ આપણે જેટલું ડ્રાયફ્રૂટ નાખવો એ પ્રમાણે આપણે નાખી શકીએ. સેજ આપણે મીઠું લીધું છે લોટ બાંધવામાં નાખવા માટે. પાણી જોશે આપણે લોટ બાંધવા, એટલે મોણ માટે આપણે તેલ જોશે. પહેલાં આપણે લોટ બાંધી લેશું. એના હારું આપણે આ કાથરોટ લીધી છે, એમાં આપણે આ હવાલો રાખ્યો છે, એમાં ચારી લેહું લોટને. આ મેંદો આપણે આમાં ચારી લેહું, કેમકે લોટને આપણે 10-1 મિનિટ માટે રહેવા દેવાનું હોય, એટલે પહેલાં લોટ બાંધી લઈએ. આપણે આમાં મીઠું નાખી દેશું. આ ન નાખવું હોય તો તમે ના નાખો ચાલે, પણ એમ કે થોડુંક મીઠું નાખીએ તો સ્વાદમાં સરસ ફેર પડી જાય, એમ બેલેન્સ થઈ જાય સ્વાદમાં. એમાં આપણે તેલ નાખશું મોણ માટે. થોડુંક આપણે ઘી નાખશું. આપણે બરાબર મિક્સ કરી લેવું. મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું છે. તેલમાં બનાવવું હોય તો તેલમાં પણ બનાવી શકાય, પણ હું ઘીમાં બનાવું છું. તમારે તેલમાં બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકાય. આ રીતનું આપણે મોણ નાખવાનું. આપણે 1 કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે નાખીને આપણે લોટ બાંધી લેવું. થોડું થોડું નાખતા જા હું. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. બહુ કઠણોય નહીં ને બહુ ઢીલોય નહીં, મીડિયમ. આપણે 1/2 કપ જેટલું જ પાણી લગભગ વપરાણું છે આમાં. હવે આપણે બરાબર એક સરખો કરી લેવું. સેજ એને તેલવાળું કરશું. અને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવું. હવે આપણે માવો શેકી લેશું. આ આપણે એક પેન લીધી છે, ગેસ ચાલુ કરશું, એમાં આપણે માવો નાખી દઈએ.
એને આ રીતે આપણે હલાવશું. આ રીતે આને આપણે 3-4 મિનિટ માટે આને આપણે શેકશું એટલે બગડે નહીં. એમ એમનો માવો હોય તો ઘૂઘરા આપણા વહેલા બગડી જાય. આપણે કમસે કમ 3-4 દિવસ તો રહેશે જ એમ બહાર રાખીએ એટલે. ફ્રીજમાં રાખીએ તો વધારે રહીએ પણ બહાર રાખીએ એટલે 3-4 દિવસ સારા રહે. આ રીતનો આપણે થોડોક બ્રાઉન થવા માંડે એવો શેકવાનો આપણે. હજી 1-2 મિનિટ આપણે શેકશું. ધીમા ગેસમાં આ રીતનો થાય એવો આપણે શેકવાનો. હવે આપણો માવો શેકાઈ ગયો છે. આ રીતનો કલર ચેન્જ થઈ જાય. હવે આપણે ગેસ બંધ કરી દઉં. નીચે ઉતારી લઉં. અને આપણે બીજા વાસણમાં કાઢી લેવું. અને આપણે ઠંડો થાય પછી જ એમાં ખાંડને નાખવાની છે. કેમકે ગરમમાં આપણે ખાંડ નાખીએ તો ખાંડ ઓગળી જાય એટલે આ માવો એકદમ ઠંડો થઈ જાય પછી જ આપણે એમાં બધા મસાલાને બધું નાખશું, ડ્રાયફ્રૂટને બધું. અને હવે ઠંડો થવા દેવું. આપણો માવો ઠંડો થઈ ગયો છે. આ રીતે એકદમ ઠંડો થવા દેવાનો, નકર પછી ખાંડ ઓગળી જાય. આ રીતનો હવે આપણે એમાં બધું નાખી દઈશું. આ ટોપરું નાખી દેવું, બદામ નાખી દેવું, કાજુ નાખી દેવું અને પિસ્તાય નાખી દેવું. આપણે કિસમિસ પણ નાખી દેવું. બધું આપણે મિક્સ કરી લેવું. આ રીતે હવે આપણામાં આ બુરું ખાંડ છે એમાંથી નાખશું આપણે. આ મોટી ચમચી આપણે લીધી છે. આપણે 3 ચમચી નાખી છે. મિક્સ કરીને આપણે જોઈ લેવું જેવું મીઠું આપણે ખાવું હોય એ પ્રમાણે. આમાં થોડુંક મીઠું વધારે હોય કેમકે ઉપરનું આપણે મેંદાનું પડ આવે ને એટલે થોડુંક મીઠું જોઈએ. આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને આપણે થોડુંક ટેસ્ટ કરી લેવું. મીઠો સ્વાદ બરાબર છે પણ આપણે થોડુંક વધારે મીઠું કરશું એટલે જે આમાં આપણે 1-2 ચમચી નાખશું. આમાં આપણે ટોટલ 4 ચમચી નાખ્યું છે બુરું ખાંડ. બધું એકદમ આ રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે આપણો હરખો માવો શેકાયેલો હશે તો ઘૂઘરા ઘડીકમાં નહીં બગડે એમ. એક વાત ખાસ ધ્યાન રાખવાનું, માવો ઠંડો થાય પછી જ ખાંડ નાખવાની, ગરમમાં કોઈ દી નહીં નાખવાની, નહીં તો આ આપણે ઢીલું થઈ જાય.
હવે આપણે આ તૈયાર થઈ ગયો મસાલો. હવે આપણે લોટ જોઈ લેહું. એકદમ સરસ થઈ ગયો છે લોટ આપણો. થોડીક વાર એને આ રીતે મહરી લેવાનો એટલે એકદમ સરસ થઈ જાય. હવે આપણે આમાંથી ઘૂઘરા બનાવી લઈશું. પહેલાં આપણે ઘી ગરમ મૂકી દેવું એટલે આપણે બનાવી લઈએ ત્યાં સુધીમાં ઘી આપણું ગરમ થઈ જાય. ઘરમાં જ ખાવાનું તો પછી આપણે દેશી ઘીમાં જ બનાવીએ. ઘણાને ઘી ન ભાવતું હોય પણ અમારા ઘરમાં તો બધાને ભાવે જ છે. મારા ભાઈના ઘરમાં કોઈ ઘી જ ના ખાય, ના છોકરાઓ ન ખાય, ભાભી ન ખાય, કોઈ ના ખાય. એ લોકોને ઘી ભાવે જ નહીં પણ અમારે બધાને ભાવે છે. હવે આને આપણે ગેસ ધીમો કરી દેહું એટલે ધીમે ધીમે થાય ત્યાં સુધીમાં આપણે વણી લઈશું. પાટલા ઉપર થોડુંક તેલ લગાવશું આપણે. વેણા ઉપર પણ આપણે આમાંથી લોટ લઈ મોટી જ પૂરી આપણે વણવાની, કેમ કે મશીનમાં બનાવવાનું છે. આપણે આ રીતે મોટી પૂરી વણવાની. આ રીતે બહુ પાતળી નહીં, બહુ જાડી નહીં એવી. આને પણ આપણે થોડુંક તેલ લગાવી લેવું. એક જ વાર આપણે તેલ લગાવવાનું છે ખાલી. આ રીતે હવે આમાં આપણે આ પૂરી રાખી દેશું. આ રીતે હવે એમાં આપણે વચ્ચે એક સાઈડ આ રીતે આમાં મસાલો ભરશું. આ રીતે એને આપણે આ રીતે પેક કરી દેવાનું દબાવીને. વધારાનું આપણે કાઢી લેવાનું આ રીતે. આ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી લેશું. આ આપણે બધા ઘૂઘરા બનાવી લીધા છે આ રીતે અને ઘી આપણું ગરમ થઈ ગયું છે. જોઈ લઈએ આપણે આટલું ગરમ જોઈએ. આપણે હવે આપણે તળી લઈશું. ધીમા ગેસે જ આપણે તરશું એટલે સરસ થાય. આ રીતે ધીમો ગેસ રાખીને તરી લઉં આપણે.
ગોલ્ડન બ્રાઉન થાય એવા. થોડીક વાર લાગશે આપણે આને સરસ ધીમા તળીએ એટલે સરસ થાય, ધીમે ધીમે ગેસે. આ રીતના આપણે તળી લેવાના. હવે આપણે કાઢી લેવું એને. બધા આપણે આ રીતે તળી લેવું. ગેસ આપણે ધીમો જ રાખેલો છે. આપણે તરાય છે આટલા, આ બધા આપણે તરી લીધા છે. આને ધીમા ગેસે આપણે તરાવવા દઈએ. હવે આપણે સર્વ કરી લેવું. આ એક આપણે પ્લેટ લીધી છે એમાં આપણે સર્વ કરી લેવું. એકદમ સરસ થઈ ગયા છે આપણા ઘૂઘરા. આ એક આપણે કાપીને જોઈ લેવું. એકદમ સરસ થઈ ગયા છે આપણા માવાના ઘૂઘરા. તૈયાર છે આપણા માવાના ઘૂઘરા. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ માવાના ઘૂઘરા.